नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 6 एप्रिल जोईए आजना समाचार। भारतीय जनता पार्टी बीजेपी नो आज 42मो स्थापना दिवस छे। बीजेपी प्रथम चूंटणी थी हालनी स्थिति कई रीते पहुंची जुओ अहेवाल। आज भाजपनो 42मो स्थापना दिवस छे। જોઈએ 42 વર્ષો માં ઇલેક્શન જીતવાનું મશીન કેવી રીતે બની ભાજપા। 1977 માં 295 બેઠક જીતનારી જનતા પાર્ટી 3 વર્ષ પછી માત્ર 31 બેઠક પર સીમિત રહી ગઈ। 6 એપ્રિલ 1980 ના રોજ દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનમાં એક રાજકીય પક્ષની ઘોષણા થઈ। એનું નામ હતું ભારતીય જનતા પાર્ટી। આજે આ ઐતિહાસિક ઘટનાને 42 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। ભાજપાના સ્થાપના દિવસ પર 42 વર્ષના મહત્ત્વના પડાવોની કહાની જણાવી રહ્યા છીએ। પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 2 બેઠક જીતવાથી શરૂ થયેલી સફર 2019માં 303 બેઠક સુધી કેવી રીતે પહોંચી। 2014માં મોદી યુગની શરૂઆત સાથે પાર્ટી સતત ચૂંટણી જીતનાર ઇલેક્શન મશીન કેવી રીતે બની ગઈ। આ દરમિયાન કોંગ્રેસ કેવી રીતે સીમિત થતી રહી છે। શરૂઆત કરીએ ભાજપાના 42 વર્ષના મહત્ત્વના પડાવોથી। 5 મોટા મુદ્દા જણાવી રહ્યા છીએ જેના જોરે ભાજપા અહીં સુધી પહોંચી છે। 1986માં લાલકૃષ્ણ અડવાણીને ભાજપના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા। એ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંદોલન ચલાવી રહી હતી। ભાજપાની રણનીતિને અહીંથી જ જમીન મળી। પાર્ટીએ એને જોરદાર સમર્થન આપ્યું। એની અસર એ થઈ કે 1984માં 2 સીટો જીતનારી પાર્ટી 1989માં 85 સીટ પર પહોંચી ગઈ। સપ્ટેમ્બર 1990માં અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં એક રથયાત્રાની શરૂઆત કરી। જનસંઘ કે જે પછી ભાજપા બની, એના અગ્રણી નેતા શ્યામા પ્રસાદ મુખર્જી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની તરફેણ કરતા હતા। ઓગસ્ટ 1952માં જમ્મુમાં તેમણે વિશાળ રેલી યોજી, કહ્યું કે આપને ભારતીય બંધારણ અપાવીશ અથવા તો આ ઉદ્દેશ પૂરો કરવા માટે મારા જીવનનું બલિદાન આપી દઈશ। ભાજપાએ આ મુદ્દો પકડી રાખ્યો। નરેન્દ્ર મોદીએ બીજી વખત સત્તા મેળવી તો 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી બંધારણની કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પાસ કરાવાયો। ભાજપા શરૂઆતથી જ પરિવારવાદની વિરુદ્ધ રહી છે, પરંતુ 2014માં નરેન્દ્ર મોદીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો। 2014ની લોકસભા ચૂંટણી અગાઉ નરેન્દ્ર મોદીએ પરિવારવાદ, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને તક સાધુતાને લોકતંત્રના 4 દુશ્મન ગણાવ્યા। ભાજપા હિન્દુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ફિલોસોફીથી ચાલે છે, આથી ગાય અને ગૌવંશનો મુદ્દો એની પ્રાથમિકતામાં રહે છે। કેન્દ્રથી લઈને અલગ અલગ રાજ્યોમાં ભાજપાની સરકાર બનવા પર ગૌહત્યા રોકવાની કોશિશ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણી જે મુદ્દાઓ પર લડાઈ, એમાં ભ્રષ્ટાચાર એક મુખ્ય મુદ્દો હતો। યુપીએ સરકાર દરમિયાન થયેલા કૌભાંડો અને વિદેશોમાં જમા કાળા નાણાંનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો। જનતાએ ભરોસો મૂકીને ભાજપાને લખલૂંટ વોટ આપ્યા। 2014માં નરેન્દ્ર મોદીના આવ્યા પછી ભાજપામાં એક નવા યુગની શરૂઆત થઈ। ભાજપાની જીતમાં પકડમાં ન આવનારા સંદેશાઓનું મોટું યોગદાન છે। આપણે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારો તો જોઈ શકીએ છીએ, પરંતુ વોટ્સએપ ગ્રુપમાં શું પીરસવામાં આવે છે એ પકડની બહાર છે। ભાજપાએ પરંપરાગત જાતિ આધારિત રાજનીતિને પણ હાંસિયામાં ધકેલી છે। એવું નથી કે ભાજપાએ સોશિયલ એન્જિનિયરિંગ અને જાતિ સમીકરણોને છોડી દીધા છે। તેણે તેમને માત્ર એવી રીતે ઢાળ્યા છે કે પાર્ટીને કોઈ એક જાતિ સાથે જોડીને ન જોવામાં આવે। ભાજપાના વધતા પ્રભાવ પાછળ ગરીબો સાથે જોડાયેલી યોજનાઓ પણ છે, જેનો મકસદ સરકારી યોજનાઓના લાભાર્થીઓનો એક મોટો વર્ગ તૈયાર કરવાનો છે। ભાજપાએ ટોયલેટ્સ, રાંધણ ગેસ, મફત રાશન, મફત વેક્સિન અને આવાસ જેવી સુવિધાઓ આપવાને પોતાનો રાજકીય એજન્ડા બનાવ્યો છે। ભાજપાના શરૂઆતના દિવસોથી જ એક કેન્દ્રીય ચહેરાની આસપાસ સમગ્ર બ્રાન્ડિંગ થતું હતું। અગાઉ આ ચહેરો અટલ બિહારી વાજપેયી હતા। 2014 પછી એ નરેન્દ્ર મોદી બની ગયા। સમગ્ર બાબતે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સ્વાભાવિક છે કે જેની સ્થાપના હોય એ દર વર્ષે વાર્ષિક ઉજવાતું હોય, એ ગામમાં ઘરથી કરી અને દેશ સુધી
आज भारतीय जनता पार्टी ने कार्यकर्ताओं पोताना घर पर भारतीय जनता पार्टी दरजो लगावी अने भारतीय जनता पार्टी ने मूल स्थापना करवानो मूल उद्देश्य राष्ट्र माटे लोको माटे विकास से वंचित है आवा लोको माटे आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई जयरे 2014 में प्रधानमंत्री बनी देश नेतृत्व करी त्यारे वर्षो थी भूलायेली योजनाओ जे आजादी पछी विकास से वंचित छेवाड़ा मणसे खेडूत मजूर हो खेत मजूर हो शोषित हो आवा मणसों ने अनेक योजनाओ मूकी ने भारतीय जनता पार्टी कार्यकर्ता योजनाओ छेवाड़ा मणस सुधी पहुंचे जरूरतमंद सुधी पहुंचे आवी नेम लईने जारे भारतीय लोको माटे शासन आव्या पछी शासन साधन बनावी ने लोकोने उपयोगी केम थाय जे लोकोने जे अपेक्षाओ हती जे आजाद पछी मृत पर आशा छोड़ी दीधी त्यारे नवो संचार लोको में आवे छे लोको जे दिन प्रतिदिन भारतीय जनता पार्टी प्रति विश्वास मूके छे एना उपरथी ज अंदाज आवे छे के लोकोने कंईक नवो संचार लोकोने कंईक आशाना किरणो देखाय छे भारतीय जनता पार्टी ने राष्ट्र माटे आ लोको माटे काम करशे अने दिन प्रतिदिन जे रीते एने एनु प्रतिबिंब जे कहेवाय के मतमां परिवर्तित करीने ए लोकसभा होय विधानसभा होय तालुका पंचायत जिला पंचायत के नगरपालिका होय के सहकारी माळखुं होय बिनदास लोकोए भरोसो मूकीने एने समर्थन आप्युं छे त्यारे भारतीय जनता पार्टीनो पण एक कार्यकर्ता तरीके जवाबदारी वधे छे के लोको ज्यारे भरोसो मूकता होय त्यारे भरोसो तूटे नहीं ए भरोसाने दिन प्रतिदिन बरकरार रहे आवी भारतीय जनता पार्टी नेम छे आजे स्थापना दिवसे जे रीते विकास माटे सेवा वस्ती में पण कार्यक्रम थे आता लोकोने जरूरतमंद आपणे जई तो ते ख्याल आवे केवा प्रकारनी जरूरत छे केवी रीते एने उपयोगी थवाय एवो आजे पण आखा कच्छ जिल्लामां कार्यक्रम। दर्शक मित्रो, न्यूज ऑफ कच्छना समाचार हवे घेर बैठा उषा केबलना सथवारे चेनल नंबर 17 ऊपर रात्रे 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।